આશીર્વાદ ફાઉન્ડેશનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન. આજે મહિલા દિવસે દીકરીઓ અને માતાઓમાં જાગૃતિ આવે એક પ્રતિકાત્મક જે આજનો કાર્યક્રમ છે વોક ફોર હર, મને લાગે છે કે આ કાર્યક્રમથી બાકીની ગુજરાતની અમદાવાદની તમામ મહિલાઓમાં એક પ્રકારની જાગૃતિ અને પોતે પોતાના માટે સશક્ત બનવા માટે, અને મહિલા દિવસ છે એટલે સ્વાભાવિક મહિલાઓ જો સશક્ત થશે તો જ આવતા સમયનો સમાજ પણ એ સશક્ત બનશે. આખી દુનિયાની અંદર મહિલાઓને, એમાં પણ ખાસ કરી ડેવલપ્ડ કન્ટ્રીઓમાં મહિલાઓનું કોન્ટ્રીબ્યુશન ખૂબ જ છે, અને જે વિકસિત રાષ્ટ્રો જે બન્યા છે ત્યાં દરેક જગ્યાએ તમે જોશો તો ત્યાં દીકરીઓ અને માતાઓનું યોગદાન, કુટુંબને આર્થિક બનાવવાનું હોય, બાળકોની સંભાળ લેવાનું હોય કે કોઈ પણ પ્રકારના પ્રોફેશનની અંદર, અને હવે તો આપણે નસીબદાર છીએ એ જ વાત આ 21મી સદીમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે કરી હતી દીકરીઓ અને આપણા બાળકોને સશક્ત બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અને અત્યારે સ્પેસથી માંડી ડિફેન્સ દરેક ક્ષેત્રની અંદર, કે જ્યાં આગળ કદી કોઈ વિચાર કરી શકે એમ નહોતું કે આ ક્ષેત્રમાં આપણી દીકરીઓ અને માતાઓ બહેનો આવશે, એવા ક્ષેત્રની અંદર કઠિન અને જટિલ જે પ્રોફેશન્સ છે એની અંદર પણ આજે દીકરીઓ પાર્ટિસિપેટ કરી અને ખભેથી ખભો મેળવી સક્ષમ બની અને કામ કરી રહી છે, ત્યારે આવતા સમયમાં પોતે પોતાનો પોષણનો વિષય પણ કદાચ આપણા ઘરમાં રહેતી માતા કે આપણી દીકરી છે તો એને એક સંદેશો આપીએ, આપણે પોષિત બનીએ અને પોતે પોતાના પોષણ માટે જે કરવું પડે એ ચિંતા આપણે જાતે કરીશું તો જ આવતા સમયનું સ્વસ્થ ગુજરાત, સ્વસ્થ ભારત બની શકશે.